અમદાવાદ બાવળામાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું. ખેડૂતો પોતાની માંગણીઓ સાથે એકત્ર થશે. ટેકાના ભાવ રૂપિયા 2 લાખ સુધી રોકડ વ્યવહારની માંગ કરી છે. ધોળકા સાણંદ ભરમગામના ગામમાં કેનાલ બનાવવાની માંગ કરી છે. 32 ગામમાં નવી કેનાલ બનાવવાની રજૂઆત કરવામાં આવશે. તો આ વિશે વધુ વાતચીત કરવા માટે અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાયા છે. અર્પણ, વાત કરવામાં આવે તો અમદાવાદના બાવળામાં પણ ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલા ખેડૂતો જોડાયા છે, તેમની શું માંગ છે? જુહી, જે નિયત સમય હતો તેના કરતાં કેટલોક સમય મોડી સભા શરૂ થઈ છે. તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશ, દ્રશ્યો જોતાની સાથે જ અંદાજ આવશે. હાલમાં આપ જોઈ શકો છો જે ખેડૂતો છે તે અહીંયા એકઠા થઈ ચૂક્યા છે, પરંતુ જે અપેક્ષા હતી તેના કરતાં ઓછી સંખ્યામાં અહીંયા ખેડૂતો છે. તેમના જે મુદ્દા છે, આપણે સમયાંતરે ખેડૂતો સાથે વાત કરી, તેમને જુદા જુદા 4 મુદ્દા મહત્ત્વના મીડિયા સમક્ષ રજૂ કર્યા છે. તેમાં જે ખાસ તો જે ફતેવાડી કેનાલના જે વિસ્તાર છે કે જ્યાંથી આ વિસ્તારના ખેડૂતોને પાણી મળે છે, તેમને કમાન્ડ એરિયામાં સમાવવાની જે મુખ્ય માંગણી છે. સાથે જે ટેકાના ભાવ છે, કેન્દ્ર સરકાર સાથેના વીજળીના પડતા પ્રશ્નો છે, આપ સાથે જોઈ શકો છો. સંવિધાન સન્માન યાત્રાનું બેનર પણ અહીંયા લાગેલું છે, તેના જે આગેવાનો છે તે પણ અહીંયા આ ખેડૂત સાથે જોડાયા છે અને ખેડૂતોની માંગણીને ટેકો આપી રહ્યા છે. બીજું અન્ય બેનર પણ અહીંયા લાગેલું છે, સંવિધાન સન્માન યાત્રા 2018 ડાંગથી જે દિલ્હી સુધીની આ યાત્રા નીકળેલી છે, તેના જે હોદ્દેદારો છે તે અહીંયા ખેડૂત સાથે મંચ શેર કરી રહ્યા છે. એટલે ખેડૂતો તો જે સાથે જુદા જુદા લોકોનો જે કેન્દ્ર સરકારની નીતિ સામેનો જે વિરોધ છે તે પણ ક્યાં ખેડૂતોની સાથે હવે અહીંયા ભેગો થઈ રહ્યો છે. એટલે આ જ પ્રકારની ખેડૂતની સભા બાવળામાં એપીએમસી માર્કેટમાં ગત 8 સપ્ટેમ્બરે મળી હતી અને જે મુદ્દા ચર્ચવામાં આવ્યા હતા ફરીથી આજે આ મુદ્દા અહીંયા ચર્ચાશે અને રાજ્ય સરકાર સમક્ષ વધુ ઉગ્રતાની માંગણી કરવામાં આવશે. કારણ કે તેમના જે પડતર પ્રશ્નો છે, વર્તમાનમાં આ વિસ્તારમાં જે ડાંગરનો પાક ઊભો થયેલો છે, સિંચાઈના પૂરતા પાણીના અભાવે ડાંગરનો પાક સુકાઈ રહ્યો છે અને વધુ ખેડૂતોને નુકસાન ન જાય તે માટેના ખેડૂતો આ પ્રકારે સભા કરીને પ્રયત્નો કરી રહ્યા છે અને પોતાની રજૂઆત સરકાર સુધી પહોંચે તે માટેની માંગ કરશે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર અર્પણ. તો જે રીતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે ટેકાના ભાવને લઈને બાવળામાં, ધોળકા સાણંદ વિરમગામના ગામમાં કેનાલ જે બનાવવામાં આવી છે તે પણ હાલ તો ખાલી છે, ત્યારે કોણ સાંભળશે તાતની વાત? અલગ અલગ જગ્યાઓ, રાધનપુર હોય, બનાસકાંઠાનું પાલનપુર હોય, અમદાવાદનું બાવળા હોય, આ તમામે તમામ જગ્યાઓ પર ખેડૂતો એક પછી એક સમિતિ બનાવીને આગળ આવી રહ્યા છે અને સરકાર સમક્ષ પોતાની જે જરૂરિયાતો છે, પોતાની જે માંગ છે તેને સરકાર જલ્દીથી સ્વીકારે તેવી માંગ કરી રહ્યા છે.